श्री कृष्ण कन्हैया लाल की, श्री निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की। वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम, अशुभ हरण मंगल करण श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना तेज कुवरि श्यामा युगल, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। श्री कृष्ण कन्हैया लाल की। आप सब हमणा जेमना मुखारविंद थी आशीर्वचन सांभळी रह्या हता, एवा भद्रावतीपुरी धाम भरोडाना परम आदरणीय महंत श्री टहल किशोरजी महाराज, एवी ज रीते अमारी बाजूमां ज बिराजे छे श्री उदयराज जी महाराज, आ बाजू महेन्द्रदास जी, आ बाजू अमारा गिरीश भाई, अने आईना महंत श्री शांतिलाल जी पुजारी जी नो सुनम मिनेश भाई, हाँ बहुत सरस, अने बद्धा आगेवानो। अत्यारे परिस्थिति थोड़ी आम डामाडोल तो छे, हवे आई कार्यक्रम शू करशे तो आई थी अमुक लोग अलग अलग जगह में होय तो पण ए संपर्क करी रहा था। आ मनीष भाई बार बार फोन करे, तमे आवाना छो ना, आवाना छो ना। पछी अमने हतो के कदाच नहीं परिवर्तन करता हशे, पछी फरीथी मास्टर जी ए संपर्क कर्यो के नाना कार्यक्रम तमे राखीए छीए तो काई वांधो नहीं, अत्यारना थोड़ा नियमों जे रीते सरकारे बनावेला छे एनु पालन करजो, काई वांधो नहीं, मैं आवीश। एक बात बहुत सारी, मूल आ गामना सुंदर साथ अत्यारे पोतपोताना व्यवसाय में कोई पण जग्या में गया होय तो एमने एक बात नो गर्व छे कि अमे गोठड़ाना छे। आ गर्व तमने थाय छे शिवराम स्वामीजीना आधार, एमनी बाबतमां हमणां ज मंच संचालक जे बात करी, सदगृहस्थ हता पण एमने बधी संपत्ति धर्ममां आपी मंदिर बनाव्युं, आ एक महत्वपूर्ण बाबत गणाय। आजे कोईने त्यां पण संतान होय न पण होय, बधा एक सरखा नथी होता, पण पोतानी संपत्ति धर्मादामां लगाड़े तो एवा लोको ओछा होय छे, એમનો ત્યાગ। પરિસ્થિતિ તો જુઓ, આર્થિક રીતે નબળી
ઘણા બધા લોકોને છે. હવે અહીં સારો એવો સુધારો થઈ રહ્યો છે, બધા બહાર જાય ને બહાર જાય અને કંઈક ને કંઈક સારું કરે છે. સરકારી નોકરીમાં હોય તો માસ્ટરજી જેવા, તો એ સરકારને હિસાબે સારો લાભ મળે. હવે અહીં આર્થિક રીતે ઘણું સારું થઈ ગયું છે અને આપ લોકોએ તમને જે રાજ્યએ કૃપા કરી તે મુજબ તમે અહીં સરસ બનાવ્યું પણ. ક્યાં 30 વર્ષ થઈ ગયેલા, હવે મને ગણવા જઈએ ને તો હવે એટલા બીજી હોઈએ તો પછી ખ્યાલ ના આવે. અત્યારે તમે કરતા હતા 92માં, તો વિચાર કરતો હતો 30 વર્ષ થઈ ગયા. હા, તો કેટલા વર્ષો વીતી ગયા. તો ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો અંતર છે. પણ હમણાં મહારાજજીએ વાત કરી મહત્વ ત્યાગનું છે. આજે દુનિયામાં કોઈ પણ દાન આપે ને, જેની પાસે સંપત્તિ હોય અથવા ઓછી હોય કે વધારે હોય, તો દાન આપે તો આપનાર વ્યક્તિને બધા પૂછે. પણ સંપત્તિ તો ઘણા લોકો પાસે હોય છે, જે આપે છે ને એને માન મળે. તો એનો મતલબ ધનનું માન નથી. હા, ધનનું માન એની જગ્યામાં હોય છે, કેમ કે ધન વગર દુનિયાના કાર્યો નથી થતા. પણ એ ધનનો ત્યાગ કર્યો ને, હા, માન એનો છે. હા હા, તો એમને એનો ધનનો ત્યાગ કર્યો એટલે એમ બેડફાયો નહીં, એનો સારા અર્થમાં એનો ત્યાગ કર્યો, સારા અર્થમાં લગાડ્યો. તો સારા કામમાં સંપત્તિને વાપરીએ તો એ સંપત્તિ વાપરનાર માણસનું માન વધારશે, એ વાત બિલકુલ પાકી. લૌકિક સંપત્તિ એ જ રીતે એક બીજી પણ સંપત્તિ છે. હા, એને પણ આપણે લૌકિકના દરજામાં જ લઈએ તો એ સંપત્તિ આ જીવન, મનુષ્યનું જીવન. અક્ષરાતે ધામધનીએ આ જીવન આપ્યું ને, તો શ્રી પ્રાણનાથજી કહે છે તમને મોટી સંપત્તિ આપી છે ભાઈ, એનો સદુપયોગ કરો, સારા કામમાં વાપરો. શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધનસાર, અનેક ઝવેર જતન કરી તમે લાવ્યા છો આણી વાર. તો અહીં શેઠ કોને કહ્યું? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. અક્ષરાતી ધામધની એ બધાના શેઠ છે. સંપત્તિ બધી તો એમને જ છે, પણ એમને આપણને આ શરીર આપ્યું ને એ મોટી સંપત્તિ આપી છે. અને એ પણ એમને એમ નહીં, તમે પહેલા એના પહેલા જે શરીર મળેલું તો કેટલી વખત મળ્યું હશે, તે સમયે હું ખૂબ મહેનત કરી છે, તો એના આધારે તમને અત્યારે આ મળ્યું છે. તો હવે એને જવા દઈએ નહીં, અને આ સંપત્તિનો ઉપયોગ પણ આપણે ત્યાગની ભાવનાથી, એટલે કે ત્યાગ એટલે લોકોના ઉપયોગ માટે વાપરવું, એ ત્યાગ. એમને છોડી દેવું, ફેંકી દેવું એ ત્યાગ ના કહેવાય, એ તો ફેંકવાનું કહેવાય ને. તો અહીં ત્યાગ એટલે તો સારા કામમાં વાપરવાનું, લોકો માટે ઉપયોગી થાય એના માટે વાપરવાનું. તો આપણે બધા ધ્યાન રાખીએ કે આ શરીરનો સદુપયોગ આપણે કરીએ, કોઈનું પણ ભલું થાય એના માટે વાપરીએ, કોઈનું પણ ભલું થાય
जो अपने बदा सुंदर साथ तो सुंदर साथ माटे शू कहवाय छे अपने रोज त्यारे राज्य ने चंदन चढ़ावीए त्यारे बोलता होईए छे शू बोलीए छे हाँ श्यामाजी ना अंग हो सुंदर साथ बदा सुंदर साथ श्यामाजी ना अंग तो अंग में कोई नाना मोटा तो हो ना क्योंकि शोभा जेनी छे बदा एक सरखा हो ना तो शोभे नहीं अबे तमे जो तो आ हाथ हाथ में आ अंगुलियो बदी केटली अंगुलियो छे पांच अबे पांचे पांच एक साइज नहीं कोई छे नथी बदी अलग अलग छे अने जो बदी एक साइज नहीं होत तो कदाच आवी शोभा न बनत हाँ પણ દરેકનું મહત્વ છે. હમણાં મને એક પરિવાર મળ્યા હતા તો એમાંથી એ બંને પતિ પત્ની તો એમના છોકરાઓના લગ્ન થઈ ગયા એમને દીકરીઓ હતા અને દીકરીઓના લગ્ન કરી દીધા પછી ફ્રી થયા પછી કંઈ ફરવા માટે ગયા અને એ યાત્રા દરમિયાન જ આ ભાઈને જરા હાર્ટ એટેકની શિકાયત આવી. બેન થોડા હોશિયાર તો એમને શું કર્યું કે એને થોડી ખબર પણ હશે નહીં તો બધાને ખબર નહીં હોય ઘણી વખત ભાઈઓને બહેનોને કોઈને ખ્યાલ ન હોય તો બેનને ખ્યાલ આવ્યો કે એમને હાર્ટનો પ્રોબ્લેમ લાગે છે એટલે એમ કહેવાય એ બેન કહેવા લાગ્યા અમે જ્યાં ગયા ના તો ત્યાંથી હોસ્પિટલ બહુ દૂર 2-2.5 કલાક લાગે એટલી દૂર હતી અને એ હોટલમાં રોકાયેલા પણ હોટલવાલા માણસો થોડા સારા નીકળ્યા તેમને ગાડીની વ્યવસ્થા કરી દીધી અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા તો એ બેન કહે છે કે અમે આ ટચલી અંગુલી છે ને તેના આ ટેરવાને ખૂબ દબાવીને રાખ્યું તો બે તો એમ કહેવાય છે કે આ જે આમ તો ટચલી અંગુલી છે ને એ જલ તત્વ માટે એનો સંપર્ક જલ તત્વ સાથે છે અને જે હાર્ટમાંથી તો બ્લડ સર્ક્યુલેશન પમ્પિંગ વગેરે થાય તો બ્લડ પણ તો લોહી પણ તો જલ તત્વમાં જ આવે ને તો એનો એ સંપર્ક એટલે એમને આને આ ટેરવાને એ બે પ્રેસ કરીને રાખ્યા. જ્યારે એમનો દુખાવો થયો ત્યારથી એ બેને છોડ્યું જ નહીં, હોસ્પિટલ પહોંચાડ્યા ત્યાં સુધી. તો પછી હોસ્પિટલમાં ડોક્ટરોએ ચેકઅપ કર્યું તો કહ્યું હવે નોર્મલ થઈ ગયું છે અત્યારે. હા હાર્ટનો પ્રોબ્લેમ હતો, એટેક આવેલું, પણ અત્યાર સુધીમાં નોર્મલ થઈ ગયું. તમે વિચાર કરો તો આ તો ટચલી અંગલી સૌથી નાની ને પણ કામ કેવું કરે. તો દરેકનું મહત્વ હોય છે એટલે સમાજમાં પણ નબળા માણસ હોય કે સબળા હોય બધાનું મહત્વ છે. આ તો પરમાત્માની સૃષ્ટિ છે. લોકોએ ખોટી માન્યતા રાખી, જુદી જુદી રીતે નાના મોટા કહેવા લાગ્યા, પણ દરેક પ્રકારના લોકોનું મહત્વ છે. બધે જ પ્રકારના લોકો જોઈએ જ. અને આપણે બધા કેવા, શારીરિક દ્રષ્ટિએ પણ જોઈએ તો બધાનું શરીર તો પંચતત્વનું છે ને. તો રંગ ભલે ના અલગ અલગ પ્રકારના હોય, શેપ જુદા જુદા હોય, એ તો બધાનું કંઈ મળે જ નહીં. તો પહેલાના સમયમાં પેલા અંગૂઠાને નિશાન લગાડતા તો એનું કારણ તો એકબીજાનું ભણે જ નહીં, તો એનાથી ખબર પડી જાય. તો દરેકનું જુદું જુદું હોય. અને એનાથી પણ આજકાલ કેવું છે, એ આંખમાં આઈબોલ હોય ને, આંખની કીકી, હા, તો
બધાની અલગ અલગ. તો પેલો કેમેરો ફોટો પાડે અને આંખની કીકીના આધારે માણસ હવે ઓળખાઈ જાય છે અત્યારે ટેકનોલોજીના આધારે. તો કહેવાનો મતલબ કેવું છે કે શરીર દરેકને જુદું જુદું જ આપેલું છે અને બધા જુદા જુદા એ અલગ અલગ પ્રકાર છે જ. એમાં બધા એક જ સરખા નથી, પણ શરીર તો શરીર જ છે. એટલે સમાજમાં તો એમ શાસ્ત્રોમાં કહ્યું છે વિરાટ પુરુષ. તો વિરાટ પુરુષ એટલે આખો સમાજ. વિરાટ સમાજ મોટો હોય ને, તો એમ તો અલગ અલગ રીતે એમ સમજાય. તો વિરાટ પુરુષ આખી સૃષ્ટિમાં તો એ આખા બ્રહ્માંડને ધારણ કરીને બેઠા છે વિરાટ પુરુષ. એ રીતે આપણો સમાજ છે આપણી સામે પ્રત્યક્ષ રૂપે એ વિરાટ પુરુષ છે. તો એમાં બધા જ લોકો અંગ હોય, બધા એકબીજાના પૂરક હોય, એકબીજાનો સહયોગ કરે, એ પ્રમાણે આખી વ્યવસ્થા ચાલતી હોય છે. તો જ્યારે આપણા દેશમાં બહારથી લોકો લૂંટવા આવ્યા, એના હજારેક વર્ષ થઈ ગયા, હા એનાથી પણ વધારે થયા, તો આપણો સનાતન ધર્મ હિન્દુ ધર્મના અનુયાયીઓને બીજા લોકો લૂંટવા લાગ્યા એના લગભગ 1200 વર્ષ થઈ ગયા છે. આપણે અહીં કદાચ કોઈ ન પહોંચ્યા હોય જુદી વસ્તુ છે, પણ એ 1200 વર્ષથી આપણો સમાજ લૂંટાય છે. તો આપણા દેશમાં ખૂબ સારી એવી સમૃદ્ધિ હતી, આર્થિક રીતે બધા જ લોકો સંપન્ન હતા. તો સંપન્ન હોવાનું કારણ પણ એ છે કે આપણે અહીં જમીનમાંથી ઉપજ ખૂબ સારી થાય, અને આ જમીનમાં એટલે એને ધરતી માતા કહીએ છીએ, એ ખૂબ આપે આપણને, આપણે સંતાનને, બધા પ્રાણીઓ માટે આપે, દરેકને જે જોઈએ એ બધી વસ્તુ આપે. હવે વિચાર કરો, આ માતા બહેનો એ લોકોને પેલું સોનું પહેરવાનો શોખ ખૂબ હોય હોય છે ને, હા. હવે એ સોનું ક્યાંથી મળે? જમીનમાંથી જ મળે છે ને. હવે તો ભાઈઓ પણ ખૂબ શોખીન થઈ ગયા છે, ઘણા બધા મોટા મોટા ચેન વગેરે પહેરે, અને અહીં બ્રેસલેટ વગેરે પણ, તો અમુક અમુક તો સારું છે, કંઈ વાંધો નહીં, જે રીતે જેને ઈચ્છા થાય એ પ્રમાણે કરે, જેની જેવી સગવડતા હોય એ પ્રમાણે કરે, કંઈ વાંધો નથી. તો એ સોનું પણ ધરતીમાંથી જ મળે છે ને. અને આજકાલ તો સોનાના ઘરેણા હોય અને એના ઉપર ચમકીલી વસ્તુ મૂકે છે, શું હોય છે? હા, અંગ્રેજીમાં ડાયમંડ કહે, અને હા હીરો, ગુજરાતીમાં કહો, હિન્દીમાં કહો હીરો. હા, આ હીરો ક્યાં મળે? એ પણ જમીનમાં જ મળે છે. તો એ આજકાલ ખૂબ કિંમતી કહેવાય ને, અને એ રીતે સોના કરતા પણ કિંમતી બીજી ધાતુઓ પણ છે, પણ પ્રચલનમાં નથી, કેમ કે અત્યારે આપણે એને વાપરી નથી શકતા, કે વધારે કિંમતી હોય એટલે એ અમુક બીજા વિશેષ પ્રકારના કામો માટે વપરાય, તો એની આપણે ચર્ચા નથી કરતા. પણ આવી બધી જ વસ્તુઓ છે, આ ધરતીમાંથી જ મળે છે ને. તો ધરતી માતા, તો આપણા દેશની ધરતી એવી છે, તો અહીંથી સોનું ઉગડે એમ કહે ને, તો એ ખરેખર સોનું ઉગે છે, એમાં આ ધરતી છે સોનાને બહાર કાઢે, તો એ બધું છે. તો આપણે અહીં સમૃદ્ધિ ખૂબ સારી હતી, પણ લૂંટફાટ ખૂબ થઈ, પૂરી દુનિયાથી લોકો લૂંટવા માટે આવ્યા, અને ઘણા લોકોએ ખૂબ લૂંટ કરી, અને કેટલાક લોકોએ તો વિચાર કર્યો કે ચલો તો આપણે અહીં જ રહી જઈએ અને એમના ઉપર રાજ કરીએ, તો આપણે બધા લોકો ખૂબ શાંત હતા, જેમ અમારા શાંતિદાસજીની જેમ ખૂબ શાંત, કોઈને કંઈ નડે નહીં, કાંઈને કાંઈ
दबदब शू कहवा धबधबाटी बोलावे नहीं हाँ तो क्यारे क्यारे धबधबाटी बोलावाला नहीं अमुक जगह में जरूरत पड़े अमुक समय में हमेशा नहीं बोलावो जो ये पण जरूरत पड़े तो ये पण कराए समाज ना हित माटे तो अपने लोग बदा शांत तो पछी पेला लोकोए अपना ऊपर शासन चालू कर्यू तो पछी आ बधुं जे कई विभाजन कर्यू ना अलग अलग ग्रुप बनावी अलग अलग जाति ना हिसाबे समझो अथवा जे रीते पण गणो तो आ रीते बधुं आखुं विभाजन आरे एवी रीते थयुं छे बाकी पहला शुं हतुं अत्यारे तमे जेम बधानुं एसोसिएशन होय छे के नथी होतुं डॉक्टरोनुं पण एसोसिएशन होय छे नेताओनी पार्टी होय छे पण एसोसिएशन छे ना એમને પાર્ટી એ અલગ અલગ રાજકારણીઓની જુદી જુદી પાર્ટી હોય અધિકારીઓનું એસોસિએશન હોય છે એનું મંડળ હોય કે નહીં બધા જ કર્મચારીઓનું અલગ અલગ કર્મચારીઓનું મંડળ હોય ને તો બધા કામ કરનારા બધા હોય બધાનું મંડળ એ રીતે જુદા જુદા કામો હતા આપણા તો એ બધા જ કામ કરનારા લોકો એ બધાનું મંડળ હતું અને આ મંડળને પછી જઈને શું કહ્યું જુદી જુદી જ્ઞાતિ કહી દીધી આવું થયું છે હા અને કોઈ નાના અને કોઈ મોટા તો એવું થયું તો ખરેખર જે બીજાનું વધારે ભલું કરી શકતા હોય એ હંમેશા મોટા રહ્યા અને જે લોકોને જ્ઞાન ઉપદેશ આપતા હોય શિક્ષણ આપતા હોય હવે અમારા માસ્ટરજી છે હવે માસ્ટરજી એમના વ્યવસાયના હિસાબે બ્રાહ્મણ કહેવાય કે નહીં હા તો એમને હંમેશા આખી જિંદગી કેટલા વર્ષ ભણાવ્યા 40 વર્ષ હા જો કેટલા વર્ષ થયા હજી તો તમે જવાન લાગો છો ભાઈ હા હા 60 વર્ષના જ લાગો છો બહુ વધારે નથી લાગતા 73માં ચાલે છે હવે જો જે લોકો ભણાવતા હોય તો ભણાવે લોકોને માર્ગદર્શન આપે આજકાલ તો સ્કૂલોમાં બહુ ભણાવતા નથી હોતા માસ્ટરને જે બાજુના ખૂબ ભણાવેલા અને હવે હમણાં જે નવી પેઢી આવી છે એ લોકો થોડીક એ બધા પેલી શું કહેવાય મેરિટના આધારે આવે ને અને એ લોકો પછી થોડુંક ભણાવવામાં ધ્યાન આપે છે હવે અમે ગામડાઓમાં જઈએ છીએ તો શિક્ષણનું સ્તર થોડુંક સારું આવ્યું છે તો જે માર્ગદર્શન આપે કોઈનું જીવન બનાવે તો એવા જ લોકોને બ્રાહ્મણ કહેવામાં આવે હવે સાધુ સંતો હોય તમારા જેવા પછી એ તો કોઈ એસોસિએશનમાં નહીં આવે હવે તો સાધુ સંતોના પણ મંડળો છે પણ પહેલા જરૂરત ન હતી તે લોકોને એસોસિએશન બનાવવાની એટલે સાધુ સંતો બધા કોઈ જ્ઞાતિના જ ન હોય હા તો એ જ્ઞાતિઓથી ઉપર કબીરજીએ પણ એટલા માટે કહ્યું તો સાધુ સંતોને તમે એમના જ્ઞાન માટે પૂછવાનું એમને બીજા મંડળ નહીં પૂછવાનું તમે કયા મંડળના સદસ્ય છો હા તો એમને એવી વાત કરેલી તો કહેવાનું તાત્પર્ય શું છે આપણે બીજા લોકો માટે કેવા ઉપયોગી બનીએ છીએ એ પ્રમાણે આપણું મહત્વ હોય જો બીજા માટે આપણે ઉપયોગી થતા હોઈએ વધારે વધારે ઉપયોગી થતા હોય તો એ વ્યક્તિને હંમેશા માન મળશે કેમ કે એ બીજાનું ભલું કરે છે એની ભાવના ઊંચી છે તો ઊંચી ભાવનાના આધારે એને માન મળે માન શોધવાથી ન મળે તો માન સારું કામ કરેલું હોય સ્વાભાવિક રીતે મળતું હોય છે એના કાર્યના આધારે મળે છે એની ભાવનાના આધારે મળે છે એવું હોય છે એટલે આપણે હંમેશા કોઈનું પણ ભલું થાય એવું કરીએ કોઈનું બગાડવાનું ક્યારેય નહીં વિચાર કરીએ ક્યારેય વિચારીએ જ નહીં અને બીજી વસ્તુ તો પહેલાના સમયમાં લોકો ખૂબ સમૃદ્ધ હતા એમ કહેવાય છે એમ તો તમે જે ભણેલા છો ભણ્યા છો એમાં તો બધા ગરીબ હતા આમ હતું તેમ હતું એમ
એવું નહીં. ગરીબ હોય, કોઈ ગરીબ ઝોપડીમાં રહેતો હોય તો એને ત્યાં કોઈ લૂંટપાટ કરવા માટે, ચોરી કરવા માટે આવે નહીં? આવે. તો આખી દુનિયાથી આપણે અહીં કોઈ લૂંટવા માટે આવે છે તો આવ્યા, તો પૈસાવાળા હશે તો આવ્યા ના, તો એમને એમ આવ્યા હોત. હા, પણ શું હતું, ત્યારે લોકોમાં ના આવશ્યકતાઓ ઘણી ઓછી. આ બે જોડી કપડાં હોય તો બસ ફાટે નહીં ત્યાં સુધી ચાલે. અને હવે અત્યારના સમયમાં આ બહેનોને પૂછીએ તો બે જોડીથી ચાલે નહીં ચાલે ને? હા, ભાઈઓને નહીં ચાલે, પણ બહેનોને થોડુંક વધારે હોય અને ભાઈઓને થોડાક ઓછા હોય. પણ અત્યારે તો ગણી જ નહીં શકાય કોઈને. તમને ખબર છે કેટલા જોડી છે તમારી પાસે? કોઈને યાદ ના હોય. હા, તો વિચાર કરો તો અત્યારે આવશ્યકતા વધી ગઈ. આપણે એવી રીતે આપણી માન્યતા આવી બનાવી લીધી. અને પહેલાના સમયમાં તમે જુઓ, તમારા દાદા પરદાદાઓ એ લોકોએ આવશ્યકતા બહુ જ ઓછી ગણેલી. એટલે ધન સંપત્તિના માટે મારામારી કરવાની જરૂરત પડતી જ નહોતી. તો એવું હતું. અને બધા શાંત, બધા જ તમારા મહંત હતા. બધા આપણા આખા દેશ, આખા દેશના લોકો મહંત હતા. બધા શાંતિલાલ. તો એવું જ હતું. એટલે લડવા માટે આવ્યો, કોઈ પ્રતિકાર જ ન કર્યો. તો એમને દિમાગમાં જ નહીં કોઈને મારવાનો. આવી પરિસ્થિતિ હતી તો એ તો સાધુતા હતી, પણ એનો દુરુપયોગ થયો. એટલે ખોટા માણસો હોય તો એનો સામનો પણ કરવો પડે છે. એટલે હવે બધાએ ચેતી જવાનું, ખોટા માણસો આવે તો એનો જે રીતે પણ હોય તો એને એનો સામનો કરવો પડે. અને સારા માણસોને સાથ આપવાનો હંમેશા. એટલું ચોક્કસ ધ્યાન રાખજો. તો કોઈ પણ ક્ષેત્રમાં હોય તો સારા માણસને હંમેશા સાથ આપવાનો અને ખોટા માણસનો સામનો કરવાનો, આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ. એ ધર્મ જ છે. તો મહાભારતનું યુદ્ધ થયું. મહેન્દ્રજી એ ભૂલી ગયા. તો મહાભારત રમાયો એમ કહી રહ્યા હતા. મેં કહ્યું કે મહાભારત રમાયો નહીં, યુદ્ધ મોટો લડ્યો, જાનહાની કેટલી થઈ, કેટલા માણસો મર્યા. હા હા, એમ તો જ્ઞાની માણસ છે. જ્ઞાની માટે શું હોય, તો આખી દુનિયા છે ને એ રમત ગમત જ લાગે. હા, એટલે જ્ઞાની માણસ છે એટલે એનું રમત ગમત લાગી એવું બને. પણ દુનિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો મોટું યુદ્ધ થયો. પણ સેના માટે? ધર્મ. તો ધર્મના પક્ષમાં પાંડવો. તો પાંડવો કેટલા હતા? એમની સંખ્યા 5. અને અધર્મના પક્ષમાં કેટલા હતા? 100. 5 ની મુકાબલે 100. અને એને સાથ આપનારા પણ એવા જ લોકો થયા. તો સેનામાં કૌરવોની સેનાની સંખ્યા વધારે હતી અને પાંડવોની સેનાની સંખ્યા ઓછી હતી. છતાં વિજયી કોણ થયા? પાંડવો હંમેશા. એટલે સારા કામ માટે સાથ આપવાનો વિચાર કરીને, સારી બાબતમાં સારા લોકો હોય વિચારીને જ સાથ આપવાનો. જો આટલું પણ આપણે વિચાર કરી લઈએ ને તો આપણો દેશ ફરીથી, તો એમ કહે છે ને સોને કી ચીડિયા, ફરીથી થઈ શકે. હા, હવે એ સાથ સહકાર આપણે બધા કઈ રીતે આપી શકીએ? એક આપણે સારી સોચ રાખવાની, બીજાનું બધાનું ભલું થાય આવું વિચારવાનું. અને જ્યારે પણ તમારે તમારા મતનો ઉપયોગ કરવાનો થાય ને તો તે સમયમાં કોઈ ફૂસલાવી જાય તો એની ફૂસલાવામાં આવવાનું નહીં. હા, કોઈ તમને ધન દોલત આપે લઈ લેવાનું,
હા ના નહીં પાડવાની, હા હા બધું જ કરવાનું, પણ તમારું મત ક્યાં આપવાનું? જે સત્યમાં હોય, દેશનું હિત હોય, ધર્મ અને સંસ્કૃતિનું હિત હોય, ત્યાં મત આપવાનું. બોલવાની ક્યાં જરૂરત છે? હવે એના માટે જાહેરાત કરવાની જરૂરત પડે? નહીં પડે, નહીં કરો, જરૂરત જ નથી. જે આવે એની પાસેથી લાભ લઈ લેવાનો. હા, તે તમારો લાભ લે છે તો તમે એમનો લાભ લો, શું વાંધો છે? હા, તમે સારા કામમાં વાપરજો ને, પછી અહીં મંદિર માટે વાપરજો, એ તમારા છોકરાઓને ભણાવવા માટે ના વાપરો. તમારી પાસે છોકરાઓને ભણાવવા માટે બીજું છે જ, તો એ પછી સારા કામમાં વાપરજો, લોકો ઉપયોગી. પણ તમારે જે મત આપવાનું હોય, મત કિંમતી હોય છે, એને એ પૈસાની તુલનામાં નહીં આવે. અને તમારા એ માનને, તમારા વિશ્વાસને કોઈ ખરીદવા માટે કોશિશ કરે તો એ લોકોને થોડુંક પાઠ ભણાવવું પડે ને, એટલે એમને પાસેથી જે કંઈ પણ હોય એ લઈ જ લેવાનું. જે આવે, હા હા અમે તમારા જ છીએ એમ કહી દેવાનું, ક્યારેય કંઈ ના નહીં પાડવાની, પણ કરવાનું દેશ માટે, ધર્મ માટે. અને જે દેશ હશે તો ધર્મ પણ બચે, અને દેશ જ ન રહે તો ધર્મ ના રહે. તમે અફઘાનિસ્તાનનું જોયું ને, સાંભળો છો ને, હવે વિચાર કરો તો રોજ કેટલા માણસો મરે છે, રોજ કેટલા લોકો સામે અત્યાચાર થાય છે, અને કેવા લોકો સામે અત્યાચાર થાય છે? જે લોકો સારા, સારી સોચ ધરાવનારા અને સારું ભલું કરનારા લોકો ઉપર અત્યાચાર થાય છે, અને ગુંડાગર્દી કરનારા એના ઉપર કોઈ અત્યાચાર કરતો જ નથી, એ તો અત્યાચાર કરવામાં લાગેલા છે, એવું હોય છે. એટલે હંમેશા આપણે સારા લોકોનો સાથ આપવાનો, સારી સોચ રાખવાની, સારા વિચાર રાખવાનો, અને બહારથી બધાને હા હા બરોબર છે બરોબર છે, બધાને હાથ જોડતા રહેવું જોઈએ. તો દરેક જગ્યામાં, દરેક લોકોના મનમાં આ સોચ હોવી જરૂરી છે. અને આપણે કંઈ પણ કરીએ તો આપણે એક કદમ પણ આગળ વધારીએ ને, તો ત્યારે લોકોનું ભલું થશે કે કેમ? મારા એક કદમ આગળ વધારવાથી કોઈનું ખરાબ તો નથી થતું ના? તો જો કોઈનું ખરાબ થતું હોય તો મારે કદમ આગળ વધારાય નહીં. આટલું તો ચોક્કસ ધ્યાન રાખવાનું હોય છે. તો આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ આપું છું કે આપ ધર્મને ખૂબ નિષ્ઠાથી પાલન કરો છો, ખૂબ સારું. અને મોટા લોકો નિર્વ્યસની પણ છે, ચલો ગુટકા તમાકુ વગેરે કઈ ન ખાતા હોય એવા કેટલા? મોટા ભાગના, થોડા લોકો જ ખાતા હોય, થોડા થોડા લીએ છે, હા થોડા થોડા લીએ છે, એ અમે જોઈએ છે ઘણી વખત. પણ તમે વિચાર કરો, સારી વસ્તુ નથી તો સારી વસ્તુ લેવાય ને, હા ખોટી વસ્તુ હોય તો એમાં ખર્ચો ના કરે. અને બીજું, અત્યારે જો આ કોરોના અને એની બહેનપણીઓ અથવા એના ભાઈપણાઓ કેટલા બધા એક પછી એક, તમને બધા બધું નામ યાદ નહીં થઈ શકે, આટલા બધાનું આખું દુનિયામાં ભરમાર હોય છે. તો હવે એવામાં આપણે કઈ રીતે બચી શકીએ? તો સરકારે ખૂબ મહેનત કરી, વેક્સિન બનાવી, મહેનત ખૂબ કરી છે સરકારે, છતાં તો એક પછી એક નવા નવા આવતા હોય તો સરકારને પહોંચી વળવું મુશ્કેલ ને. એવામાં આપણે બધાએ સહયોગ કઈ આપવાનો? જે સરકારના નીતિ નિયમો છે એને પાલન કરવાનું, એની સાથે ખાસ ધ્યાન રાખવાની વાત છે. જો આપણે તબિયતને સારી રાખીએ, ખાનપાન સારું રાખીએ,
શરીરમાં રોગ સામે લડવાની શક્તિ છે જ, સ્વાભાવિક રીતે છે. તો એ શક્તિને ઘટાડીએ નહીં. ખોટી વસ્તુનું સેવન કરીને, આ તમાકુ માંગુ છે એ ઘટાડવા માટે છે, કોઈ શરાબ પીતા હોય તો એ પણ ઘટાડવા માટે છે, કોઈ માંસાહાર કરતો હોય એ પણ ઘટાડવા માટે છે. તો શરીરની ક્ષમતા છે એને વધારવા માટે, શરીર રોગો સામે લડવાની ક્ષમતા શરીરમાં છે, તો વેક્સિન પણ શું કરે છે, એ ક્ષમતા હોય ને એને જ થોડુંક વધારે, એનો વધારો કરી આપે. નવું તો કઈ લાવીને નહીં આપે ને, શરીરમાં જ છે તો એને મજબૂત બનાવે. જો આપણે ખાનપાન રહન સહન બરોબર કરીએ તો આપણું મજબૂત રહેવાનું છે. તો જો આટલું ધ્યાન રાખીએ ને તો આ કોઈ પણ આવશે તો જશે, આપણે સુધી પહોંચે અને પછી નીકળીને જતા પણ રહેશે. એટલે એક તો ડરવાનું નહીં, માણસ ડરે ને તો રોગો સામે લડવાની શક્તિ શરીરની બિલકુલ ઘટી જાય છે. નહીં ડરવાનું, ના ડરવાનું મતલબ લાપરવાહી વર્તવાનું એવો નહીં, તકેદારી રાખવાની, જે કઈ નિયમો બતાવતા હોય એનું પાલન કરવાનું, પણ નિડર રહેવાનું. અને તબિયતને બિલકુલ ઠીક રાખવાનું, ઇમ્યુન સિસ્ટમ એને બરોબર જાળવી રાખવાનું, આટલું ધ્યાન રાખજો. હા, તો આટલું કરજો તો કાંઈ ચિંતા કરવાની જરૂરત ના પડે. તો ખૂબ સુખી રહેજો, સંપન્ન રહેજો, ધન સંપત્તિથી પણ અને મનથી પણ, અને રાજ્ય પ્રત્યેનો પ્રેમ, તમારા બધામાં રાજ્ય પ્રત્યેની શ્રદ્ધા ખૂબ સારી છે અને એ પ્રેમ બનાવીને જ રાખજો. બસ, સુંદર સાથમાં પણ મેં શરૂઆતમાં જ વાત કરી ને, તો બધાને તમે ગોઠાળાના છીએ તો એ ગર્વ હોય છે. બસ એ પ્રમાણે બધા પ્રેમ ભાવ રાખજો અને એક મત રહેજો, આમ તૂટતા નહીં, એક મત રહેજો. અને બધાનો વડીલોનું માન આપવાનું, માતા બહેનોને ખૂબ બરોબર સન્માન આપવાનું, અને બધા સાથે સ્નેહ ભાવ રાખવાનો, અને એક એકજૂટ રહેજો બધાને, અને સપોર્ટમાં બધા એકબીજાના સપોર્ટમાં રહેજો, તૂટતા નહીં. હવે કંઈ પણ રહો, કામ કરવા માટે ગમે ત્યારે જવું પડે, કરવું અલગ અલગ પ્રકારના કાર્યો હોય, અને બધાએ હવે નોકરીને પાછળ જ પડશું તો પણ નહીં થાય ને, ધંધો કરી શકાય, નાના મોટા કાર્યો ઘણા બધા કરી શકાય છે, એવું નથી. જેને જે સૂઝે એવા કાર્યો કરીને સંપત્તિ કમાવાની, અને બધાનો એક આપણે જે સુંદર શાખ તરીકે જેમ જુઓ તો આ બધી આમ ભેગી જ રહેતી હોય છે ને આંગુલીઓ, ધૂલ ઉપાડવી હોય તો પણ એ ભેગી થાય, તો કદાચ પથ્થર ઉપાડવાનું હોય તો ભેગી નહીં થાય, પણ ધૂલ ઉપાડવાનું હોય તો ભેગી થાય ને. એટલે નાનામાં નાનું કામ હોય તો આપણે બધા જો ભેગા રહીશું તો બહુ સારું રહેશે. તો રાજ્યની ખૂબ ખૂબ કૃપા તમારા ઉપર હંમેશા વર્ષી રહે એવી શુભકામના અને સદ્ભાવના વ્યક્ત કરું છું. અમારે પછી આગળના બીજા પણ કાર્યક્રમમાં જવાનું છે. હવે અત્યારે કોરોનાના સમયમાં નીકળવાનું ઓછું હોય, લોકો ડરતા હોય, આ તો સારું કે તમે લોકો ડર્યા નહીં. હા, બાકી તો ઘણી જગ્યાઓમાં કાર્યક્રમો કેન્સલ થયા, તો એ નાના મોટા અમુક ઓસમાં હોય તો જ્યાં ઓછી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તો એવામાં અમે જઈએ, બાકી મોટા હોય વધારે સંખ્યામાં ભેગા થતા હોય તો એમાં જે સરકારના નિયમો છે એને પાલન કરવું જોઈએ, આપણું કર્તવ્ય છે. તો એના માટે આપણે કહેતા હોઈએ કે તમે પછી કરો સારું. તો એવામાં અમારે અહીંથી નીકળવાનું છે,
તો એટલે અમને થયું કે અમે થોડા પહેલાં જ બોલી દઈએ તો અમે નીકળી શકીએ, તમારી પાસેથી વિદાય લઈ શકીએ. અને આ મહાનુભાવો છે અને એ બધા મહાનુભાવોનો તમે બરાબર પ્રવચન સાંભળજો. અમારા ઉદયજી છે એ મજબૂત માણસ છે. હા, તમે આમ સાધુઓમાં એ પહેલવાન કહેવાય. હા, અને આ ગિરીશભાઈ તો હંમેશા લાકડી રાખીને અને એ ચાલતા હોય. હા, તો એ પોલીસવાલા હોય ને. હા, તો લાકડી એ હંમેશા સાથે હોય. તો આ બંને મહાનુભાવોને તમે સાંભળજો અને ખૂબ પ્રેમથી રહેજો. બધો અને કાર્યક્રમ તમે જે રીતે વિચાર્યું છે એ પ્રમાણે ભરતજો. તો તમે કહેતા હો તો અમે લોકો. હા હા, ચલો. હા, કરો કહો, કહી દે. એ હા, ચલો જયકારા તમે બોલી દે મારા તરફથી પણ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણા વચ્ચે જગતગુરુ આચાર્ય શ્રી પધાર્યા છે, જે આ મંદિરમાં 2 લાખ રૂપિયાથી વિશેષ સેવા આપી છે એવા 5 સુંદર સાથનું સ્વાગત આપણા જગતગુરુ આચાર્ય શ્રીના વરદ હસ્તે કરવામાં આવશે. હું નામ બોલું એ એક જ વ્યક્તિ ઊભા થાય. ગંગાબેન મહેશભાઈ સૌથી વધુ વ્યક્તિગત એમના તરફથી છે. રાજ યુવક મંડળ હરકુંડી વતી પ્રવીણભાઈને લઈએ છીએ સાથે પાંચે. મણિભાઈ પી સોલંકી મહેલોલ, સાગરભાઈ સનાભાઈ હરકુંડી અને મંગુબા ના પરિવાર માંથી હું છું. રાજ યુવક મંડળ હરકુંડી વતી પ્રવીણભાઈ આ કારોબારી સમિતિના પ્રમુખ પણ છે. હરકુંડી હરકુંડી રાજ યુવક મંડળ વતી પ્રવીણભાઈ અને આ કારોબારી સમિતિના પ્રમુખ પણ છે સાહેબ. પારુલબેન આવો, પારુલબેન સરસ સરસ. આપણે જોડીને જ બોલાવીએ, મણિભાઈને પણ વિનંતી કરીએ ભાનુબેનને બોલાવે, સાગરભાઈ એમને પણ વિનંતી કરું. મણિભાઈ, યસ, મણિભાઈ પી સોલંકી. હા મણિભાઈ સાહેબ નિવૃત્ત થયા, એપ્લોયમેન્ટ ઓફિસર હતા અને મંદિરમાં ખૂબ સહકાર આપ્યો છે. સાગરભાઈ કી જય, હવે ફોજીમાં છે આર્મીમાં એવા સાગરભાઈ લક્ષદીપ છે, અત્યારે ચાલુ છે પણ આ કાર્યક્રમમાં આવ્યા છે. સજોડે એક દીકરી છે એમને. આવો બેસ.
કહીશ મંગુબાવતી લીલાબેન મંગુબાવતી લીલા ભાભી આવે મેલોલ બોલો 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 મંગુબાવતી